नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे प्रकरण नंबर 12 छे એમાં આપણે જોવાના છે ઓર્ગેનિક સંયોજનનું IUPAC નામકરણ. એ પહેલા આપણે થોડુંક 12.4 વાળા મુદ્દાની અંદર કાર્બોનિક સંયોજનોનું વર્ગીકરણ જોયું હતું, જેને હું થોડું રિપીટ કરી લઉં છું. એ વર્ગીકરણમાં બે ભાગ હતા, ચક્રીય સંયોજન અને અચક્રીય ચક્રીય સંયોજન, બરાબર. અને એ ચક્રીય સંયોજનના પણ આપણે બે ભાગ પાડ્યા હતા, સમચક્રીય અને વિષમચક્રીય. સમચક્રીયમાં પણ પાછા બે ભાગ હતા, એલિસાયક્લિક અને એરોમેટિક. એલિસાયક્લિક કમ્પાઉન્ડ અને એરોમેટિક. એરોમેટિકમાં પણ આપણે બે ભાગ પાડ્યા હતા, બેન્ઝીન હોય એન્ડ નોન બેન્ઝીન હોય એન્ડ નોન બેન્ઝીન. બરાબર, તો પહેલાં જો સમજી લઈએ કે સમચક્રીય સંયોજન એટલે શું, કે ચક્ર સમાન રીતે આવું આપેલું હોય જેમાં કાર્બન પરમાણુ સિવાય અન્ય પરમાણુ ન હોય. બરાબર, ધારો કે કાર્બન હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન, આ એન સાયક્લિક કમ્પાઉન્ડ છે. તમે જુઓ સાયક્લિક કમ્પાઉન્ડ, સાયકલ જુઓ, સાયક્લોપ્રોપેન કહેવાય આને, ચોરસ તો સાયક્લોબ્યુટેન, 1, 2, 3, 4 સાયક્લોબ્યુટેન. એટલે આપણે સમચક્ર એટલે સમાન ચક્ર, જેમાં કાર્બન હાઇડ્રોજન ઉપરાંત નાઇટ્રોજન વાળું હોય એ પણ ચક્ર હોય, ફ્યુરાન ચક્ર, પાયરિયોસ ચક્ર, રાઈટ. તો એ થઈ ગઈ સમચક્રમાં પાછળ કહેવાય એલાઈ એલિસાયક્લિક. તો અહીંયા જે દોર્યા છે બધા સાયક્લિક કમ્પાઉન્ડ છે, સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપ્રોપેન, સાયક્લોહેક્સેન. એરોમેટિક એટલે શું, વિશિષ્ટ પ્રકારની ફ્યુમ ધરાવતા, એટલે વિશિષ્ટ વાસવાળા કાર્બન કમ્પાઉન્ડ, જેમાં કેટલાકમાં બેન્ઝીન લિંક હોય છે અને કેટલાકમાં બેન્ઝીન લિંક નથી હોતું. દાખલા તરીકે બેન્ઝીન લિંક છે તો આવું હોઈ શકે, પછી આવી બે લિંક ધરાવતી હોય તો આપણે એને મેથેલિન કહીએ છીએ, બેન્ઝીનની લિંક. તો આ બેન્ઝીન છે, આ મેથેલિન છે, આ એન્થ્રેસિન છે. તો આ બધા બેન્ઝીનોઇડ કમ્પાઉન્ડ છે, અને જેમાં બેન્ઝીનની લિંક નથી એને આપણે નોન બેન્ઝીન. છ વાળું હોય તો એને બેન્ઝીન વડે કહેવાય, પણ છ સ્થાયી હોય, દાખલા તરીકે આ ટાઈપનું કોઈ બંધારણ છે કે જેમાં આવું આવે છે, તો 1, 2, 3, 4, 5, 6, 7 તો આ બેન્ઝીન યુનિટ નથી, ધેટ કોલ ઓફ નોન બેન્ઝીન યુનિટ. અને શું કહીશું, નોન બેન્ઝીન યુનિટ. બેન્ઝીન મતલબ 6 કાર્બન અને 6 હાઇડ્રોજન, અને એના સિવાયના 7 કાર્બનવાળું ચક્ર હોય કે 8 કાર્બનવાળું ચક્ર હોય તો એ આપણા માટે શું કહેવાય, નોન બેન્ઝીન યુનિટ કહેવાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8 તો આ કેવા છે, નોન બેન્ઝીન યુનિટ સંયોજનો છે. વિષમચક્રીય સંયોજનની વાત કરીએ તો એમાં ફ્યુરાન આપેલું છે, પિરિડિન આપેલું છે, પિરિડિન ચક્ર પણ તમને આપેલું છે, રાઈટ. ત્યાર પછી તમારે વ્યાખ્યા આપેલી છે સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણીનો મતલબ શું થાય, કે એક અણુનું બંધારણ, ધારો કે દાખલા તરીકે મિથેન છે, તો મિથેન મને ખબર છે CH4 થાય, પણ મારે ઇથેન લખવું છે તો CH3CH3 બે કાર્બનમાં. ચાલો ઇથેન સુધી પ્રોપેન લખવું છે, ઇથેનમાંથી પ્રોપેન, તો એમાં તમારે કયો અણુ એડ કરવાનો છે, CH2. તો અને પ્રોપેન પછી મને મિથેનમાં છે, એના જેવો ને જેવો પરમાણુ ફરીથી એડ થાય એને આપણે સમાન ધર્મી શ્રેણી કહીશું. સમાન ગુણધર્મ ધરાવતા CH2 નો ઉમેરો થતો જાય છે, સમાન ધર્મી શ્રેણી. એટલે સમાન ધર્મી શ્રેણીનો કોનો સમાવેશ થાય, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આ બધા સમાન ધર્મી શ્રેણી કહેવાય, કે જેમાંથી મારે પ્રોપેનમાંથી મારે મ્યુટેન બનાવવાનું હોય તો ખાલી એમાં કેટલા ઉમેરી દેવાના, CH2 ઉમેરી, તેને સમાન ધર્મી શ્રેણી કહેવામાં આવે છે, જેમાં એક વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ હોય છે અને એ CH2 સમૂહનું પુનરાવર્તન થતું જાય છે. એક વખત CH2 ઉમેરો તો પ્રોપેન, બીજી વખત CH2 ઉમેરો તો બ્યુટેન, બ્યુટેનમાં ફરીથી CH2 ઉમેરો તો શું બને, પેન. એ આમ CH2 CH2 ઉમેરાવું, એ પ્રકારની જે શ્રેણી છે એને આપણે શું કહીશું, સમાન ધર્મી શ્રેણી.
બરાબર તો આ તમારે થોડી સમજૂતી આપી ત્યાર પછી આપણે આગળનો ટોપિક જોઈએ છે IUPAC નામ કરો તો પહેલા તમે ફૂલ ફોર્મ જોઈએ કે આઈ એટલે શું તો ઇન્ટરનેશનલ આઈ એટલે ઇન્ટરનેશનલ યુ એટલે યુનિયન ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી આપણને ખબર હોય તો કેટલાક કમ્પાઉન્ડ છે એ સામાન્ય નામ કરતાં વધુ ઓળખાય છે અને IUPAC નામથી ઓછા ઓળખાય છે. ફોર એક્ઝામ્પલ તમને વાત કરીએ તો આ SCHO છે એને IUPAC નામ પણ પ્રમાણે મીઠે નાન કહેવાય પણ આ પદાર્થ કયા નામથી ઓળખાય છે ફોર્માલ્ડિહાઇડ હાઈટ બજારમાં મોટા ભાગે ફોર્માલ્ડિહાઇડ પરથી જ વેચાય છે એવી રીતે SCOH એનું નામ છે મિથેનોઇક એસિડ IUPAC પ્રમાણે શીખવાનું ચાલુ હશે પણ બજારમાં એ કયા નામથી ઉપલબ્ધ છે ફોર્મિક એસિડ અને આના વિશે આગળ આપણે શીખી ગયા છે કે પ્રાણી જે મધમાખી છે કીડી છે ભંકોડા છે એના જે ડંખમાં જે એસિડ છે કયો છે ફોર્મિક એસિડ છે ફોર્મ એટલે કીડી અને એના પરથી મળેલો એસિડ એટલે ફોર્મિક એસિડ તો આવા બધા ઘણા બધા પદાર્થો એવા છે કે જે IUPAC નામકરણની જગ્યાએ સામાન્ય નામથી ઓળખાય છે. ચલો હવે આગળ આપણે શરૂઆત કરીએ આલ્કેન શ્રેણી સમાનધર્મી શ્રેણી ત્રણ છે આલ્કેન આલ્કાઇન અને આલ્કી. તો પહેલાં આપણે આલ્કેનની વાત કરીએ તો જે આલ્કેન છે એ આલ્કેનમાં બધાને ખબર છે કયો પ્રત્યય લાગે એન ત્રણે વસ્તુ તમને લખી આલ્કેનમાં કયો પ્રત્યય લાગશે એન આનું એક એચ કાઢી નાખ્યું મેં આનું પણ એક એચ કે તો પ્રોપર ઈ
પપ્પા ઇન થઈ છે, સમજાય છે? સિંગલ બર્નમાંથી ડબલ બર્ન કરો એ કેચ કાઢો, ડબલ બર્નમાંથી ટ્રિપલ બર્ન કરો ત્યારે પણ એ કેચ કાઢી નાખો. તો આ તમારી સામાન્ય ઇન્ફોર્મેશન છે, તમને 1-10 કાર્બન પહેલાં આવવું જોઈએ. એક કાર્બન એટલે ઇથેન, મિથેન, 2-1 ઇથેન, 3-1 પ્રોપેન, 4-1 બ્યુટેન, 5-1 પેન્ટેન, 6-1 હેક્સેન, 7-1 હેપ્ટેન, 8-1 ઓક્ટેન, 9-1 ઓને અને 10-1 ડેકેન. આ એક પ્રાઇમરી માહિતી છે, તો તમને આવડવું જ જોઈએ. એ ઉપરાંત એની શાખાઓ છે. ફોર એક્ઝામ્પલ, તમને આવું આપેલું છે, છેલ્લેથી બીજા નંબરનું કાર્બન છે એને પર મિથાઇલ ગ્રુપ આપેલું હોય તો આના માટે શબ્દ વપરાય છે આઈસો. છેલ્લો જે છેડો જો, છેડા પછીનું બીજા નંબરનું કાર્બન, આ છેડાવાળું કાર્બન છે, અને બીજા નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ ગ્રુપ લાગેલું હોય. આવું જો માણસ બેન્ઝીનના ગમે તે વલય સાથે અહીંયા જોડાયેલું હોય, બરાબર, અહીંયા ગમે ત્યાં જોડાયેલું હોય, તો આના પર કયો શબ્દ વાપરું છું? આઈસો. પછી ટોટલ કાર્બન ભરવાના 1, 2, 3. 3 માટે કયો શબ્દ વપરાય? પ્રોપેન. પ્રોપેનમાંથી આલ્કાઇલ સાઇન માટે શું લખાય? પ્રોપાઇન. પ્રોપેનમાંથી શું લખાય? પ્રોપાઇન. દાખલા તરીકે CH4 એટલે મિથેન કહેવાય, પણ આવું લખ્યું હોય CH3 તો મિથેનમાંથી શું થઈ જાય? મિથાઇલ થઈ જાય. એવી રીતે અહીંયા CH3 લખો તો મિથેન કહેવાય, પણ CH3 CH2 લગાવી દો તો મિથાઇલ થઈ જાય. ખ્યાલ આવે છે? શાખાઓમાં જ્યારે આપણે એને શાખામાં લગાડીએ તો મિથેન મિથાઇલ કહેવાય, ઇથેનનું મિથાઇલ થઈ જાય, પ્રોપેનનું પ્રોપાઇલ. ક્યારે? શાખામાં હોય ત્યારે, રાઈટ? શાખામાં હોય ત્યારે મિથેનનું મિથાઇલ, ઇથેનનું મિથાઇલ, પ્રોપેનનું પ્રોપાઇલ, ઇથેનનું મિથાઇલ. ખ્યાલ આવે છે? આને આપણે આઈસો કહીશું. આઈસોના આઈને IUPAC નામકરણમાં ABCDના આઈને ગણતરીમાં લેવામાં આવે છે. આગળ આપણે જણાવી દઈશું. ચાલો આ થઈ ગયું આપણું આઈસોપ્રોપાઇલ. પણ માની લો કે છેડાથી બીજા નંબરના કાર્બન ઉપર બે મિથાઇલ ગ્રુપ છે. કાર્બનની બેલેન્સ ચાર પૂરી કરવા માટે હું એક બીજો ગ્રુપ લગાવ્યો છું CH2. તો છેલ્લે જે બીજા નંબરના કાર્બન ઉપર બે મિથાઇલ ગ્રુપ છે એ ત્યારે શું કહેવાય? નિયો કહેવાય. પછી ટોટલ કાર્બનમાં, બધા જ કાર્બનમાં, 1, 2, 3, 4, 5 તો નિયો પેન્ટાઇલ કહેવાય. શું કહેવાય? નિયો પેન્ટાઇલ. ટોટલ કાર્બન કેટલા છે? 5. તો એને શું કહેવાય? નિયો પેન્ટાઇલ. નિયોનો એન પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ચાલો હવે હું તમને દ્વિતીયક અને તૃતીયકની સમજ આપું કે દ્વિતીયક એટલે શું. જો આ હોય તો આપણે એને બ્યુટેન કહીએ, રાઈટ? આને આપણે શું કહેવાય? બ્યુટેન કહેવાય. પણ માની લો કે આ જે છે ભાગ આપેલો છે એની સાથે અહીંયા છે આ બીજા નંબરનો કાર્બન છે 1 અને 2 નંબર. આ રીતે તમને આપેલું હોય તો એને શું કહેવાય? દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય. દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયકના સેકન્ડરી એટલે દ્વિતીયક કહેવાય. દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય. સાચું હોય આવું હોય તો એને બ્યુટાઇલ કહેવાય. ખાલી આવું આપેલું હતું આપણે બ્યુટાઇલ કહીએ. પણ અહીંથી છેડો કોઈ બીજા સાથે જોડાયેલો હોય, જોજો, આ 1, 2, 3, 4 એટલે બ્યુટાઇલ તો કહેવાય જ. પણ બીજા નંબર સાથે શાખા છે 1 એન્ડ 2. અહીં તમે જો 1 એન્ડ 2 ઉપર સેકન્ડ દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય. ધ્યાન રાખજો, દ્વિતીયક બ્યુટાઇલ. એવી રીતે આપણે તૃતીયક બ્યુટાઇલ લઈએ. અહીંયા સેકન્ડરી કાર્બન છે, દેખાય છે? સેકન્ડરી કાર્બન એટલે શું? જે કાર્બન બીજા બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલું છે. આ કાર્બન વાળો આની સાથે પણ જોડાયેલો અને આની સાથે પણ જોડાયેલું છે એટલે એને સેકન્ડરી બ્યુટાઇલ કહેવાય. એવી રીતે મારો કાર્બન માત્ર 3 સાથે જોડાયેલો હોય, 1, 2 અને 3 સાથે જોડાયેલો હોય, અહીંયા CH2 હોય તો આને તૃતીયક પેન્ટાઇલ કહેવાય. આ કાર્બન 1, 2 અને 3 સાથે જોડાયેલો છે, દેખાય છે? ત્યારે આપણે શું કહીશું? તૃતીયક બ્યુટાઇલ. તૃતીયક બ્યુટાઇલ. પછી આ શાખા સાથે ગમે તે વસ્તુ જોડાયેલી,
वाने तृतीया को बिटाई कर सु खेलायो आईसो इतने छेदे थी बीजा नंबर ऊपर एक अज मिठाई को नियो इतने छेदे थी बीजा नंबर ऊपर बे मिठाई को सेकंडरी इतने ए जी कार्बन जो जब बे कार्बन परमाणु साथ में जुड़ाए हुए थे इतने हमें सेकंडरी के भाई तृतीया के इतने ए कार्बन जो दोनों कार्बन परमाणु साथ में जुड़ाए हुए थे इतने हमें अपने तृतीया बिटाई कर सु क्लियर अबे अपने आईसीएसी नाम करण माटे ना नियमों जो ही खाली साखी श्रृंखला माने हम साखीय श्रृंखला माटे वो आईसीएसी नाम करण साखीय श्रृंखला धावता आल्केन ना आईसीएसी नाम का घना बड़ा नाम से धावता आल्केन वो आईसीएसी नाम करण तो है वो नियम जो सुनियम जे नंबर एक सब प्रथम सूजवानु लांबा मां लांबी कार्बन नी श्रृंखला को नियम नंबर एक सौ प्रथम कार्बन नी लांबा मां लांबी श्रृंखला ने पसंद कर लांबा मां लांबी श्रृंखला इधर गुरु शुरू CH3 CH2 CH2 CH3 तो तभी जो धारों के मुँह साधारण है पसंद करो तो एक बे दो चार पांच पने छो आई थी मुँह साधारण है पसंद करो कितना डालूँ थिया छो का आई थी मुँह साधारण है पसंद करो तो कितना थाई एक बे दो चार अने पांच तो सीधी रेखा में पसंद करो छो तो पांच छः कार्बन में श्रृंखला बने थी जैसे कोई थी शुरू करूँ छो तो कितना कार्बन में श्रृंखला बने थी छ तो लंबा माना भी कई श्रृंखला पसंद करनी पड़े आ श्रृंखला ने मारे पसंद करनी जो ये सीधी रेखा वाली आ ना मारे आने में आ भी इतने नंबर आ भी शब्द बुलाए आने में एक नंबर आने में बे नंबर आ भी शब्द में आ ही किसी नाम करने योग्य नहीं श्रृंखला पसंद करवाने जेमा वधु मां वधु कार्बन आवे लांबा मां लांबी एटले वधु मां वधु कार्बन वधु मां वधु कार्बन आवे एवी श्रृंखला ने आपणे पसंद करवानी छे नियम नंबर 1 लांबा मां लांबी कार्बन ने श्रृंखला पसंद करवानी जे वायुथी वधु ने वधु कार्बन आपणे मळता होय एवी श्रृंखला ने आपणे पसंद करवानी छे सेकंड के जनक जे छे कार्बन परमाणु नो વિસ્તાપી સમૂહથી કાર્બનનું સ્થાન એટલે કે સેકન્ડ નંબર છે કે વિસ્તાપિત સમૂહ અહીંયા એમ થાય આ વિસ્તાપિત સમૂહ એટલે શું મિથાઈલ વિસ્તાપિત મેં હમણાં કીધું ને CH3 હોય તેને મિથાઈલ કહેવાય C2H5 હોય તેને મિથાઈલ કહેવાય C3H હોય તેને પ્રોપાઇલ કહેવાય તો હવે વિસ્તાપિત સમૂહને કેવો નંબર મળે ઓછામાં ઓછો વિસ્તાપિત સમૂહને ઓછામાં ઓછો નંબર મળે નંબર હોય તે રીતે નંબરિંગ કરવું તે રીતે શું કરવું નંબરિંગ કરવું ઓછામાં ઓછો નંબર મળે એ રીતે નંબરિંગ કરવું નંબર 3 કે જ્યારે આપણે નંબરિંગ કરતા હોઈએ ત્યારે તમારી પાસે શાખા છે એ શાખામાં અંગ્રેજી મૂળાક્ષરને ધ્યાનમાં લેવાનું નંબર 1 પહેલાં શું કરવાનું લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા પસંદ કરવાની નંબર 2 એમાં જે શાખા છે એ શાખાને શું નંબર મળે ઓછામાં ઓછો વિસ્તાપિત સમૂહ એટલે શાખીય શૃંખલા ને કેવો નંબર મળવો જોઈએ ઓછામાં ઓછો નંબર મળે દાખલા તરીકે CH3 CH2 CH3 CH3 CH2 CH2 તમે જુઓ પહેલા પ્રમાણે લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા જુઓ
કયા નંબર ઉપર
यूपीएससी राम सूत्र से थ्री थाई फोर फाइव डाय थाई ऑक्टेन एंड मा यूपीएससी राम करण थाई नियम नंबर एक लांबा में लांबी कार्बन श्रृंखला पसंद करो नंबर टू विस्थापित समूह ने ओछा में ओछो नंबर आप नंबर थ्री विस्थापित समूह ने एबीसीडी ना क्रम में गोठवो नंबर फोर जो बधु होय क्रियाशील समूह विस्थापित समूह बे होय तो डाय कण होय तो ट्राई करो नियम नंबर पांच छे के मूलाक्षरों ये ओछा में ओछो अंग्रेजी मूलाक्षर वालों जे क्रियाशील समूह छे नियम नंबर पांच छे के तमारी पासे इथाइल ग्रुप पण होय अने इथाइल ग्रुप पण होय बन्ने ने ज्यारे समान क्रम मळतो होय त्यारे कोने पसंद करो तो तमारे एबीसीडी ना क्रम में जे शाखा के नियम नंबर पांच बराबर समझो नियम नंबर पांच एम कहे छे के बे विस्थापित समूह होय बे विस्थापित समूह होय अने बन्ने ने समान क्रम मळतो होय बन्ने ने समान क्रम मळतो होय तो कोने पसंद करवानो अहींया लखू छुं उपशाखाओं में आइसो ना आई
ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે સેકન્ડરી કે ટર્શરી, સેકન્ડરી એટલે કે દ્વિતીય અને ટર્શરી એટલે કે દ્વિતીયકને ધ્યાનમાં લેવામાં આવતા નથી, આવતા નથી, એને ધ્યાનમાં લેવામાં આવતા નથી. બરાબર? તો અહીંયા તમે જુઓ, હું તમને શું કહેવા માંગુ છું કે સીએસટી સીએચ એની સાથે ધ્યાનમાં લેવામાં આવે છે. તો આનું નામ શું થાય? ફાઈ. ફાઈ નંબર પર શું છે? દ્વિતીય
also profile Deccan. દસ કાર્નિવલ સપ્તાહ છે એટલે શું કહેવાય? Deccan કહેવાય. ખ્યાલ આવે છે? તો આ બધા થઈ ગયા તમારા આર્કેન સંયોજનના આઈયુપીએસસી નામકરણ. આવા ઘણા બધા આઈયુપીએસસી નામકરણ છે જેને હું તમને હોમવર્કમાં સેન્ડ કરીશ. તમે હોમવર્કની અંદર આવું આઈયુપીએસસી નામકરણ કરવાનું પ્રયત્ન કરજો તો જ તમને આવડશે. ત્યાર પછી આપણે થોડું ચક્રિય સંયોજન જોઈએ. ચક્રિય એટલે આગળ પણ શીખવાનું છે. પાંચ કાર્બનવાળું ચક્ર છે તેને શું કહેવાય? સાયક્લોપેન્ટેન. આવું હોય તો સાયક્લોપ્રોપેન. ચોરસ હોય તો સાયક્લોબ્યુટેન. આવું હોય તો સાયક્લોહેક્સેન. કોઈ પણ પ્રકારનો ફાઇબર નથી, ધેટ કોલ ઓફ સાયક્લો, રાઈટ? હવે એની પણ માની લો કે તમને આંબુ કંઈ આપેલું છે, એક લીટું આપેલું છે. તો આ એક લીટું એટલે કયો સમૂહ સમજવાનું? મીઠાઈ. એના પછી તમને એની સાથે માની લો કે આલુ કંઈ આપેલું છે. તો અહીંયા તમે કહો એક બે ત્રણ અને ચાર, તો એ શું કહેવાય? બ્યુટાઇલ કહેવાય. ખ્યાલ આવે છે? બ્યુટાઇલ. ત્રણ કાર્બન આપ્યા તો પ્રોપાઇલ. આવું આપ્યું હોય એમથી એક બે ને ત્રણ, બરાબર? તો એને પ્રોપાઇલ કહેવાય. પણ આવું આપેલું હોય તો બ્યુટાઇલ કહેવાય. તો હું નંબર આપું તો એક બે અને ત્રણ. તો એક નંબર ઉપર શું છે? મિથાઈલ છે. વન મિથાઈલ. પછી થ્રી. થ્રી નંબર ઉપર શું છે? પ્રોપાઇલ. પ્રોપાઇલ ઉપરી પછી આવે, રાઈટ? ખ્યાલ આવે છે? ધારો કે મિથાઈલ હોય તો બી પહેલાં આવે, પણ આપણે પ્રોપાઇલ લઈએ. પ્રોપાઇલ છે તો થ્રી. પ્રોપાઇલ એબીસીડીનો ક્રમ જોવાનો. એબીસીડીનો એમ પહેલાં આવે, પ્રોપાઇલ ઉપરી પછી આવે. વન મિથાઈલ, થ્રી પ્રોપાઇલ. ચક્ર કેટલા કાર્બન છે? છ. એટલે સાયક્લો હેક્સેન કહેવાય, રાઈટ? એવી રીતે તમને આવું ચક્ર એવું આપેલું છે, આમ આપેલું છે. તો આ એક થાય ગ્રુપ છે ને આ એમ થાય ગ્રુપ છે. ગ્રુપ આપેલું હોય ત્યારે ફર્સ્ટ નંબર આપીશું. તો વન વન ડાયક થાય સાયક્લો હેક્સેન કહેવાય. અહીંયા માની લો કે આપણે બીજી કોઈ એક લીટી વધારે આપી દઈએ. વન ટુ થ્રી બે લીટી આપે તો એક અને બે કાર્બન, બે કાર્બન શું કહેવાય? ઇથાઇલ. તો વન વન ડાયથાઈલ થ્રી ઇથાઈલ. આમ તો થ્રી ઇથાઈલ પહેલા આવે એમસીડીના ક્રમમાં. થ્રી ઇથાઈલ, યસ, બરાબર. આમાં એમસીડીનું ઈ પહેલા આવે છે ને, તો નામકરણમાં શું થાય? આ જે કેટલા કાર્બન છે ત્રીજા નંબર ઉપર બે કાર્બન, બે કાર્બનને શું કહેવાય? ઇથાઈલ. આ પહેલા નંબરનું કાર્બન ઉપર છે એની ઉપર બે મિથાઈલ છે. તો ડાયલ ઇથાઈલ પણ એમ ડાયલ ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો એમ છે એબીસીડીમાં પછી આવે ઇથાઈલની પહેલા આવે એટલે થ્રી ઇથાઈલ. વન વન ડાયલ ઇથાઈલ પહેલા નંબર ઉપર બે છે તે પાને વન પાને વન એમ થાય છે. વન નંબર પર ચોકાય એટલે વન વન ડાયલ ઇથાઈલ સાયક્લો હેક્સેન. શું કહેવાય? વન વન ડાયલ ઇથાઈલ સાયક્લો હેક્સેન. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે સાદું નામકરણ પૂર્ણ કર્યું. આવતીકાલે આપણે 16 ક્રિયાશીલ સમૂહવાળું નામકરણ જોઈશું. આની એક્સરસાઇઝ હું તમને હોમવર્કમાં આપીશ તો જ તમને આવડશે, બરાબર? હોમવર્ક કરશો તો જ તમને આવડશે. તો હોમવર્ક હું તમને સેન્ડ કરી દઈશ, તમે એને પ્રેક્ટિસ કરજો. આવતીકાલે આપણે 16 ક્રિયાશીલ સમૂહના આધારિત આઈયુપીએસસી નામકરણ જોઈશું. ઓકે.